કોરોના મહામારી સમય દરમિયાન જે કોઈ ગ્રામજનો સ્વર્ગસ્થ પામ્યા છે તે તમામને એકસાથે શ્રદ્ધાંજલિ અર્પિત કરવા શ્રદ્ધા સુમન કાર્યક્રમ યોજાયો. કોરોના મહામારી સમય દરમિયાન જે કોઈ ગ્રામજનો સ્વર્ગસ્થ પામ્યા હતા તે તમામને એકસાથે શ્રદ્ધાંજલિ અર્પિત કરવાની યોજના શ્રદ્ધા સુમન કાર્યક્રમ મોટી પાનેલી ગામ સમસ્ત આયોજનકર્તા માટે ગામ સ્વયંભૂ બંધમાં જોડાયું. ગ્રામજનોએ ગુમાવેલા પોતાના સગા સ્નેહીજનો એકસાથે આખા ગામે પુષ્પાંજલિ અર્પી હતી. કાર્યક્રમમાં સમસ્ત ગ્રામજનો જોડાયા. દિવ્યાંગ દાતમાઓને ભાવજલિ સુરત રામમટી આશ્રમના મહંત પૂજ્ય સંત મુરદાસ બાપુએ અર્પિત કરેલી. પોરબંદર વિસ્તારના સંસદના રમેશભાઈ ધડુક વિશેષ ઉપસ્થિત રહી સ્વર્ગસ્થ આત્માઓને શ્રદ્ધાંજલિ પાઠવી. મોટી પાનેલી ગામના વતની રાજકોટ ગેલેક્સી ગ્રુપના રાજેશભાઈ ભાલોડિયા રમેશભાઈ ભાલોડિયાએ પણ હાજરી આપી હતી. પોતાના સ્વર્ગસ્થ સ્નેહીજનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી સરપંચ મનુભાઈ દ્વારા ગ્રામજનો તેમજ ઉપસ્થિત મહાનુભાવોને મહામારી સમયે કરેલી મદદ માટે આભાર વ્યક્ત કર્યો છે. કોરોના કાળ દરમિયાન મોટી પાનેલીમાં કુલ 115 કરતા વધુ ગ્રામજનોના અવસાન થયા છે. તમામના ફોટો સામે ધૂપસડી પ્રજ્વલિત કરી સ્મરણાંજલિ અર્પણ કરી હતી. કાર્યક્રમનું સંચાલન અતુલ ચગ દ્વારા કરવામાં આવ્યું હતું. વિપુલ ધામેચાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ઉપલેટા.